राजकोट में पण आजे शिव मंदिरों सवार थी ज मानव मेहरामण थी उमटेला जोवा मळ्या हता। महाशिवरात्रिना पर्वए राबेता मुजब जे मंदिरना द्वार खुलता होय छे तेना करता वहेला ज खुली गया हता अने तेना कारणे ज आजे राजकोट में पण दरेक शिवालयों में भगवान शिवजी की पूजा अर्चना करता मोटी संख्या में मानव मेहरामण उमटतु जोवा मळ्यु। આજે રાજકોટમાં કેવા પ્રકારની ઉજવણી મહાશિવરાત્રીના પર્વે થઈ રહી છે એ માહિતી મેળવવા માટે જોડાઈ ગયા છે રાજકોટથી વીટીવી સંવાદદાતા કેવલ। કેવલ, મહાશિવરાત્રીનો આજે પર્વ છે, મહાશિવરાત્રીના પર્વના દિવસે રાજકોટમાં ખાસ કરીને તેની ઉજવણી કેવા પ્રકારે થઈ રહી છે, દરેક શિવાલયોમાં દરેક શિવ મંદિરોમાં આજે માહોલ કેવો છે? જી સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીની લોકો ઉજવણી કરી રહ્યા છે। ખાસ કરીને તમે જોઈ શકો છો કે રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરના દ્રશ્ય કે જ્યાં ભક્તો જે છે એ મોટી માત્રામાં જે છે એ ઉમટી પડ્યા છે અને ખાસ કરીને ભક્તોની ભીડ જે છે જોવા મળી રહી છે। ખાસ કરીને ભગવાન શિવના દર્શન માટે લોકો જે છે અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને ભાવનો પ્રસાદ જે છે એ લોકો લઈ રહ્યા છે। ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં શિવના મંદિર એટલે કે પંચનાથ મહાદેવ મંદિર જે છે અહીં આવી રહ્યા છે। ખાસ કરીને પંચનાથ મહાદેવ મંદિરનું મહત્વ વધારે છે અને ખાસ કરીને જોવા જઈએ તો કહી શકાય કે પંચનાથ મહાદેવ મંદિર જે છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે અને લોકો જે છે મોટી સંખ્યામાં ઉપટી પડે છે અને ભાઈઓ બહેનો સાથે તમામ લોકો જે છે અહીં મહાશિવરાત્રીની ઉજવણી માટે આવી ગયા છે। ત્યારે આપણી સાથે એક શિવભક્ત ઉપસ્થિત છે, ખાસ કરીને શિવરાત્રીની ઉજવણી થઈ રહી છે, આજે તમે અહીં શિવના દર્શન કરવા માટે આવી છે, શું કહેશો? મારું નામ અરુણકુમાર ગુલાબભાઈ રાજ્યગુરુ, હું રાજકોટનો છું અને પંચનાથ મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે, લગભગ 130 વર્ષ ત્યાં જૂનું મંદિર છે અને અહીંયા દરેક પરંપરા પ્રમાણે ઉત્સવો ઉજવાય છે। શ્રાવણ મહિનાની અંદર સવારે 4 વાગે આવી ભૂત ટોળીના લોકો સરસ મજાની પૂજા કરે છે અને આખો શ્રાવણ મહિનો અહીંયા ભગવાનના પૂજા કરવામાં સાનિધ્યમાં પૂજા કરે છે અને ખાસ અહીંની એક વિશેષ નોંધ એવી છે કે દરેક માણસો ગર્ભગૃહની અંદર ધોતિયા સિવાય જઈ શકતા નથી અને સ્ત્રીઓને આ નિજ મંદિરની અંદર આવવા માટેનો કોઈ અધિકાર નથી। એટલા માટે જે આપણી ઋષિ પરંપરા પ્રમાણે જે મંદિર અને શિવજીની પૂજા થાય છે એ અતિ મહત્વનું છે અને આજનું શિવરાત્રીનું જે મહત્વ છે આપ સબ લોકો જાણો છો કે ત્રણ હરણી હતી, એક પારાધીએ અજાણા પણ એને એ પોતાની આજીવિકા માટે હરણનો શિકાર કરવા માટે પણ એ કરે છે અને એનો અનાયાસે શિવજીનું જે પૂજન થઈ જાય છે તો એ શિવજીના પૂજનને હિસાબે એ પારાધીને મોક્ષ મળે છે। તો આપણા દેવાદિદેવ જે મહાદેવ છે એનો મહિમા જેટલો આપણે ગાઈએ એટલો ઓછો છે એ સમજવાની વસ્તુ છે અને એ અનુભૂતિનો વિષય છે। ભગવાન મહાદેવ સર્વના દેવો છે અને દેવના દેવ અધિપતિ દેવ છે। અસ્તુ કરીને આપણી સાથે યુવાનો પણ ઉપસ્થિત છે, ખાસ કરીને શિવરાત્રીની આજે ઉજવણી થઈ રહી છે, એક યુવાન તરીકે શિવભક્ત તરીકે આ દર્શન માટે આવ્યા છે, શું કહેશો? એક તો અહીંયા આપણું ભાંગ છે ત્યાંનું શિવરાત્રીનું જે એક પીણું છે તે ગણાય છે અને એવડી શિવભક્ત તરીકે આપણે બધા અહીંયા પ્રસાદી થઈએ છીએ, આપણે લેવા ઉપસ્થિત છીએ અને તેથી આપણે બધાને એક એવડી આશીર્વાદ રૂપે આપણને આપે છે। શિવરાત્રી માટે દર્શન કરવા આવી, દર વખતે આવી અમે અહીંયા શિવરાત્રી દિવસે શ્રાવણ મહિનામાં દર વખતે આવી। સંજીવની, ખાસ કરીને તમે જોયું કે અહીં પંચનાથ મહાદેવનું મંદિર છે, એક ઘણું જૂનું છે, 130 વર્ષ જૂનું પંચનાથ મહાદેવનું મંદિર છે, ત્યારે લોકો જે છે એ મોટી માત્રામાં અહીં ઉજવણી કરવા માટે આવી રહ્યા છે અને ખૂબ જ જૂનું મંદિર હોવાથી મહાશિવરાત્રીની ઉજવણી અનોખી રીતે અહીં થઈ રહી છે। બિલકુલ, કેવલ, જે રીતે આપે જણાવ્યું પૌરાણિક મંદિર છે, 130 વર્ષ જૂનું મંદિર છે, એટલે આ મંદિર સાથે લોકોની પેઢીઓથી આસ્થા જોડાયેલી છે, શ્રદ્ધા જોડાયેલી છે, એક પેઢી દર પેઢી આ મંદિરમાં પોતાના પરિવારજનો સાથે લોકો આવતા હોય છે, ત્યારે દર વર્ષે મહાશિવરાત્રીની આ જ પ્રકારે ઉજવણી થતી હોય, આ મંદિર પરિસર દ્વારા ખાસ કોઈ પ્રકારની વ્યવસ્થા, આજે કોઈ આયોજન, કોઈ ધાર્મિક કે પછી સાંસ્કૃતિક કરવામાં આવ્યું છે આજના મહાશિવરાત્રીના પર્વે? અ
જી સંજીવની ચોક્કસપણે તમને બહારનો નજારો દેખાવા માંગીશ કે ખાસ કરીને લોકો જે છે ભાંગ લેવા માટે આવી રહ્યા છે, ભાંગ પી રહ્યા છે. ખાસ કરીને શિવરાત્રિની જો વાત કરવામાં આવે તો શિવરાત્રિમાં ભાંગનું અનેરું મહત્વ હોય છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં યુવાનો છે, ભાઈઓ છે, બહેનો છે, તમામ લોકો જે છે એ શિવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરીને ભાંગ જે છે એ ભગવાનની પ્રસાદી એટલે શિવજીની પ્રસાદી ગણાય છે, એ શિવજીની પ્રસાદી લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીં લોકો જે છે ઉપસ્થિત. ખાસ કરીને પંચનાથ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે અને તેનું મહાત્મ્ય પણ ઘણું બધું છે. ત્યારે આજે વિશિષ્ટ રીતે શિવરાત્રિની ઉજવણી થઈ રહી છે અને લોકો જે છે એ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે અને ભાંગનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. આમ તો રાબેતા મુજબ જે મંદિરના દ્વાર ખુલવાનો સમય હોય છે તેના કરતા આજે એટલે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ મંદિર જે હોય છે તે રાબેતા મુજબ કરતા વધારે પહેલા ખોલી દેવામાં આવે છે, સમય કરતા જલ્દી ખોલી દેવામાં આવે છે. આજે પંચનાથ મહાદેવનું મંદિર છે, આજે મહાશિવરાત્રિના દિવસે સવારે કેટલા વાગે તેના દ્વાર ખુલે છે અને રાત્રિના દર્શન માટે કેટલા વાગ્યા સુધી રહેશે જેના કારણે શ્રદ્ધાળુઓ ભગવાન મહાદેવના દર્શન સારી રીતે કરી શકે? જી સંજીવની, જી સંજીવની ચોક્કસપણે કહી શકાય કે ખાસ કરીને ભગવાન શિવરાત્રિનું પર્વ છે એટલે કે મહાશિવરાત્રિ છે. આજે વહેલી સવારે એટલે કે સવારે 5:30 વાગ્યાથી જે મંદિરના દ્વાર ખુલી ગયા હતા અને મોડી રાત સુધી આ દ્વાર ખુલ્લા રહેશે. ખાસ કરીને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે ભાંગનો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો એટલે કે શ્રદ્ધાળુઓ છે અહીં આવ્યા છે અને ભગવાનનો પ્રસાદ લઈ રહ્યા છે. અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે એ પણ પંચનાથ મંદિરમાં રાખવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ભગવાન પંચનાથ મહાદેવ જે છે એને શિસ્ત ઝુકાવી અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટેની આશા કરી રહ્યા છે અને ભગવાનનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. કેવલ અત્યારે આપે જે રીતે વાત કરી કે સવાર વહેલાથી આ મંદિર ખુલી ગયું છે, રાત સુધી મંદિર ભગવાનના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે. ખાસ કરીને અત્યારે ભાંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ભાંગ પ્રસાદી સ્વરૂપે આજે લેવાય છે મહાશિવરાત્રિના દિવસે. અન્ય સિવાય આ મંદિર પરિસર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા આજે શ્રદ્ધાળુઓના વ્યવસ્થા માટે કરવામાં આવી છે? જી ચોક્કસપણે સંજીવની તમે જોઈ શકો છો કે ભાંગ માટે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, દરેક લોકો જે છે ભાંગનો પ્રસાદ વ્યવસ્થિત રીતે લઈ શકે અને ભગવાનનો પ્રસાદ લેવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે છે એ ભાંગનો પ્રસાદ લઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કે ભાંગનો પ્રસાદ લેવા માટે સૌ કોઈ લોકો જે છે એ આવી રહ્યા છે. પંચનાથ મહાદેવ મંદિરની જો વાત કરવામાં આવે તો અહીં ભાંગની પ્રસાદી લોકો લઈ રહ્યા છે અને લાંબા સમય સુધી આ પ્રકારે ભાંગની પ્રસાદી લેવામાં આવશે અને ભક્તજનો જે છે એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે મોટી સંખ્યામાં જે છે એ લોકો ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને ભાંગ જે છે એ મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે મોટા મોટા પીપળા જે છે એમાં ભાંગ તૈયાર કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારે ભાંગ જે છે એ મંદિરમાં આવતા તમામ લોકોને આપવામાં આવી રહી છે. ખાસ કરીને તમામ શ્રદ્ધાળુઓ જે છે એ ઉપસ્થિત રહ્યા છે, તે તમામ શ્રદ્ધાળુઓને ભાંગ જે છે એ ખૂટે નહીં તેના માટેની તમામ વ્યવસ્થા જે છે એ કરવામાં આવી રહી છે. ખાસ કરીને પંચનાથ મહાદેવ મંદિરની જો વાત કરવામાં આવે તો અહીં દરરોજ જે છે મોટા પ્રમાણમાં ભીડ લોકોની રહેતી હોય છે. ત્યારે તમે જોઈ શકો છો કે આજે પણ મોટી સંખ્યામાં ભીડ જે છે એ લોકોની જામી છે અને ખાસ કરીને જે પંચનાથ મહાદેવ મંદિરમાં જે મહાશિવરાત્રિનું પર્વ ઉજવાઈ રહ્યું છે તેને લઈને પણ લોકોમાં જે છે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ, કેવલ સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરના આપણે દર્શન કર્યા. 130 વર્ષ જૂનું પૌરાણિક આ મંદિર છે અને આ મંદિરમાં પેઢીઓ દર પેઢીઓથી આ જ પ્રકારે પૂજન અર્ચન થતું આવે છે મહાશિવરાત્રિના પર્વના દિવસે. ખાસ કરીને આજે સવારથી વહેલી સવારથી દ્વાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે અને ભક્તો ધીમે ધીમે પોતાના ભગવાનના દર્શન માટે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારબાદ મંદિર પરિસરમાં જ તમામ ભક્તો માટે, શિવ ભક્તો માટે ભાંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસાદી સ્વરૂપે ભાંગ આજે પીરસવામાં આવે છે અને